સમાચારોમાં આગળ વાત કરીએ ડીસાની, તો ડીસામાં જમીનની તકરારમાં અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે. ચાર અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યા બાદ ગણતરીના કલાકોમાં યુવકને ઢોર માર મારી ડીસાના સીએક છોડી ગયા હતા. ડીસા શહેરના વેલુનગર વિસ્તારમાં રહેતા શૈલેષ પ્રજાપતિ નામના યુવકે તેમના જ વિસ્તારમાં આવેલા એક કોમન પ્લોટમાં માધુભાઈ પ્રજાપતિ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાની અરજી આપી હતી. આ વિવાદિત મુદ્દે ગઈકાલે સાંજે શૈલેષ પ્રજાપતિ નામનો યુવક પરત તેના ઘર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન ડીસાના ન્યૂ ટીસીડી ફાર્મ નજીક ઇન્ડિકામાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ શૈલેષ પ્રજાપતિનું અપહરણ કરીને અજ્ઞાત સ્થળ પર લઈ ગયા હતા. બાદમાં આ ચાર શખ્સોએ શૈલેષ પ્રજાપતિને ઢોર માર માર્યો હતો અને આજે બપોરના સમયે આ અજાણ્યા શખ્સો શૈલેષ પ્રજાપતિને ડીસા પાલનપુર હાઈવે પર આવેલા ભોયણ ગામ નજીક ઉતારીને ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં શૈલેષ પ્રજાપતિને ઢોર માર મારીને ઉતારી ગયા બાદ શૈલેષ પ્રજાપતિએ તેના પરિવારજનોનો સંપર્ક કરતા શૈલેષ પ્રજાપતિના પરિવારજનોએ શૈલેષને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો. ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ યુવકની તબિયત વધુ ગંભીર હોવાના લીધે તેને વધુ સારવાર માટે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો છે. અપહરણનો ભોગ બનેલા યુવકના જણાવ્યા અનુસાર તેનું અપહરણ કરવા આવેલા શખ્સો માધુભાઈ પ્રજાપતિના માણસો હતા અને દબાણની અરજી પાછી ખેંચી લેવા અંગે દબાણ કરતા હતા. પટેલ હર્ષદ, CN24 ન્યૂઝ, બનાસકાંઠા.